મેટ્રો સિટી અમદાવાદ શહેરમાં હાલ મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અપના ગુજરાતની ટીમ દ્વારા નારણપુરા વિસ્તારમાં ચાલતી મેટ્રોની કામગીરી સ્થળની મુલાકાત લેવામાં આવી સિમ્પ્લેક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આ મેટ્રો પ્રોજેક્ટ સંભાળી રહી છે મેટ્રો લાઇનને લઈને કરાયેલા સર્વે દરમિયાન આ માર્ગમાં આવતા કેટલાક વૃક્ષો દૂર કરાઈ રહ્યા છે તો કેટલાક વૃક્ષોનું રીટ્રાન્સપ્લાન્ટ કરાઈ રહ્યું છે જેના માટે અમદાવાદ મનપાએ ખાસ ટ્રી ટ્રાન્સપ્લાન્ટિંગ વ્હીકલ ફાળવ્યું છે જેની ખાસિયતની વાત કરીએ તો આ વ્હીકલ મશીનની મદદથી સરળતાથી વૃક્ષને અન્ય સ્થળે લઈ જઈને પ્રત્યારોપણ કરી શકાય છે આ મશીનની વિશાળ ચાર બ્લેડ વૃક્ષની ચારે તરફ અંદર મૂળ સુધી ઘૂસીને ગણતરીની મિનિટોમાં વૃક્ષને બહાર કાઢી લે છે અને ત્યારબાદ નિર્ધારિત જગ્યા પર લઈ જઈને તેનું પ્રત્યારોપણ કરી દે છે અને અત્યાર સુધીમાં 30 વૃક્ષોનું પ્રત્યારોપણ કરાયું છે અને જ્યારે આગળ 700-800 ટ્રી ટ્રાન્સપ્લાન્ટ કરવાની તૈયારી છે ये ट्री ट्रांसप्लांटेशन के लिए मेट्रो और एमसी ने हमारे को ये मशीन प्रोवाइड किया है ये मशीन सक्षम है अपने ही खुद ही ये गड्ढा करती है और वापस आके पेड़ को उखाड़ के जड़ से लेके जाती है और वहाँ पर वापस ट्रांसप्लांट कर देती है आ वृक्षना प्रत्यारोपणनी कामगिरी पण समझवा अने जोवा जेवी छे મૂળ જગ્યાએથી લાવેલા વૃક્ષ માટે ચોક્કસ પ્રકારનો ખાડો તૈયાર કરાય છે જેમાં પાણી અને અન્ય કેમિકલ દવાઓ અને ખાતર નાખવામાં આવે છે અને ત્યારબાદ વૃક્ષને પ્રત્યારોપિત કરી દેવામાં આવે છે જોકે અન્ય વિશાળકાય વૃક્ષોનો સમાવેશ આ ટ્રી ટ્રાન્સપ્લાન્ટિંગ વ્હીકલમાં કરી શકાતો નથી માટે તેવા વિશાળ ઝાડને કાપી નાખવામાં આવે છે જેના લાકડાને સ્મશાનમાં દાન કરી દેવાય છે આમ હાલ મેટ્રોની કામગીરી દરમિયાન પર્યાવરણનું જતનની સાથે માનવતાનું પણ એક ઉત્તમ કાર્ય પાર પડી રહ્યું છે